થરાદ તાલુકાના જમડા પાસે લુણાલ ગામે આવેલી ગાયત્રી ગૌશાળાના સંચાલક ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક બાલકૃષ્ણ શાસ્ત્રી દ્વારા એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન થરાદ નગરપાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝા, થરાદ તાલુકાના પ્રમુખ ડી રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત, ભારત વિકાસ પરિષદના પ્રમુખ નરસિંહભાઈ ચૌધરી સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જે આપણું ટ્રસ્ટ ચાલી રહ્યું છે, શાસ્ત્રીજી દ્વારા સ્થાપિત કરવામાં આવેલું ગાયત્રી પંચાંગ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ, એ ટ્રસ્ટના નેજા હેઠળ એક આ એમ્બ્યુલન્સ વાન આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ અને સર્વજન હિતાય કર્યું છે. કોઈ એક સમાજ પૂરતું કે કોઈ એક વ્યક્તિ પૂરતું કે અમુક ખાસ વ્યક્તિઓ માટે નહીં, પણ સર્વજન હિતાય 18 કોમ 36 જાતિ બધાને માટે આ રાખેલું છે. અને આ થોડું વહેલું કરવાની જરૂર હતી એવું મને થાય છે કે અત્યારે જે પરિસ્થિતિ કોરોના કાળની ચાલી રહી છે એમાં આ કામ જો થોડું વહેલું થયું તો વધારે સારું હતું, પણ જ્યારથી જેવી ભગવાનની ઈચ્છા મરજી પ્રમાણે થયું છે અને હવે આજે આ લોકાર્પણ કરી રહ્યા છીએ અને સદાય માટે લોકોના હિતમાં રહે, લોકોના કામમાં રહે અને એમાં સવાર થનાર દર્દી સાજો થઈને ઘરે આવે એવી ઈશ્વર પાસે અપેક્ષા રાખું છું.